હેલો બાળ દોસ્તો, એડ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય ગુજરાતી, પાઠ 13 હાઈસ્કૂલમાં પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીશું. પાઠનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તથા વિડીયોના અંતે પણ નિહાળી શકો છો. તો ચાલો શીખીએ પાઠ 13 હાઈસ્કૂલમાં અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ. સૌપ્રથમ આપણે અભ્યાસના પ્રશ્નોની સમજ મેળવીએ. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. સવાલ નંબર 1, ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર વિવાહની શી અસર થઈ? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક, તેઓ ભણવામાં નબળા પડ્યા. ખ, તેમનો અભ્યાસ વધુ સારો થયો. ગ, બેઉ ભાઈઓનું એક વર્ષ નકામું ગયું. અને ઘ, તેઓનું અભ્યાસમાં ધ્યાન ન રહ્યું. તેના જવાબમાં આપણે લખીશું ગ, બેઉ ભાઈઓનું એક વર્ષ નકામું ગયું. સવાલ નંબર 2, આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે. ગાંધીજી કઈ બાબતને લઈ આમ વિચારે છે? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક, પરીક્ષાના ભાર વિશે. ખ, બાળ લગ્ન વિશે. ગ, અભ્યાસના ભાર વિશે. અને ઘ, કૌટુંબિક જવાબદારી વિશે. તેના જવાબમાં આપણે લખીશું ખ, બાળ લગ્ન વિશે. સવાલ નંબર 3, કસરત કરવા ન જવા છતાં બાપુને નુકસાન ન થયું, કારણ કે? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક, તેઓ ઘરમાં જ કસરત કરી લેતા. ખ, કસરતની ચોપડીઓ નિયમિત વાંચતા. ગ, સમય મળે કસરત કરી લેતા. અને ઘ, તેમને ફરવા જવાની ટેવ હતી. તેના જવાબમાં આપણે લખીશું ઘ, તેમને ફરવા જવાની ટેવ હતી. સવાલ નંબર 4, ભણવામાં અક્ષરો બાબતે બાપુને ખ્યાલ હતો કે? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક, ગમે તેવા હોય તો પણ ચાલે. ખ, અક્ષર તો મોતીના દાણા જેવા હોવા જોઈએ. ગ, મરોડદાર, સુંદર અને છૂટા છૂટા હોવા જોઈએ. ઘ, બીજા સરળતાથી ઉકેલી શકે તેવા હોવા જોઈએ. તેના જવાબમાં આપણે લખીશું ક, ગમે તેવા હોય તો પણ ચાલે એવો ખ્યાલ હતો. હવે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. સવાલ નંબર 1, ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી? તેના જવાબમાં આપણે લખીશું શિક્ષકને ઠપકો આપવો પડે એવું પોતાના હાથે થઈ જાય અથવા શિક્ષકને તેમ લાગે તો એ વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડતી. સવાલ નંબર 2, ગાંધીજીએ એક વર્ષમાં 2 ધોરણો કરવાનો નિર્ણય કેમ ન છોડ્યો? તેના જવાબમાં આપણે લખીશું ગાંધીજીએ એક વર્ષમાં 2 ધોરણ કરવાનો નિર્ણય છોડ્યો નહીં, કારણ કે શિક્ષકે ગાંધીજીના ખંત ઉપર વિશ્વાસ રાખી તેમને ઉપલા ધોરણમાં ચડાવવાની ભલામણ કરી હતી. તે શિક્ષકની લાજ જાય, તેથી તેમણે આ નિર્ણય કર્યો. સવાલ નંબર 3, આ પાઠમાં ગાંધીજીના કયા કયા ગુણો જોવા મળે છે? તેના જવાબમાં આપણે લખીશું આ પાઠમાં ગાંધીજીના ગુણો ઓછા બોલાપણું, સત્ય અને સેવાનો આગ્રહ, શિક્ષણ પ્રત્યેનો પ્રેમ, વિવેક વગેરે ગુણો જોવા મળે છે. સવાલ નંબર 4, ભૂમિતિનો વિષય ગાંધીજીને સહેલો કેમ થઈ પડ્યો? તેના જવાબમાં આપણે લખીશું યુક્લિડનો પ્રમેય ભણતી વખતે ગાંધીજીને અચાનક સમજાયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે, એમાં બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ કરવાનો હોય છે. ત્યાર પછી ભૂમિતિ ગાંધીજી માટે સહેલો અને રસિક વિષય બની પડ્યો. હવે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીએ. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો. સવાલ નંબર 1, ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર બાળ વિવાહની શી અસર થઈ? તેના જવાબમાં આપણે લખીશું ગાંધીજીના અને તેમના ભાઈના વિવાહ વિદ્યાર્થી અવસ્થામાં જ થઈ ગયા હતા. વિવાહને કારણે તેઓ અભ્યાસમાં ધ્યાન આપી શક્યા નહીં, તેથી તેમનું એક વર્ષ નકામું ગયું, આ અસર થઈ હતી. સવાલ નંબર 2, ગાંધીજી પોતાના વર્તન અંગે શી કાળજી રાખતા? તેના જવાબમાં આપણે લખીશું ગાંધીજી પોતાના વર્તન અંગે ખૂબ કાળજી રાખતા. પોતાના વર્તનમાં કશી ખોડ ન આવે એ માટે તે સાવધાન રહેતા.
પોતાની ભૂલ બદલ શિક્ષકને ઠપકો ન આપવો પડે એની પણ તે કાળજી રાખતા. એક વખત એમને શિક્ષકનો માર ખાવો પડ્યો. ગાંધીજીને એનું દુઃખ નહોતું, પણ પોતાના વર્તનને કારણે પોતે દંડને પાત્ર ગણાયા એનું એમને દુઃખ હતું. સવાલ નંબર 3, ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી? તેના જવાબમાં આપણે લખીશું, ગાંધીજીને પોતાના અયોગ્ય વર્તનને કારણે શિક્ષકનો ઠપકો ખાવો પડે, અથવા તો શિક્ષકને પોતાનામાં અવિવેક કે ગેરવર્તણૂક લાગે તો ગાંધીજીને એ વાત અસહ્ય થઈ પડતી. સવાલ નંબર 4, ગાંધીજીને કયા કારણોસર કસરત પ્રત્યે અણગમો હતો? તેના જવાબમાં આપણે લખીશું, ગાંધીજીને કસરત પ્રત્યે અણગમો થવાના કારણો, એક, ગાંધીજીનો શરમાળ સ્વભાવ, અને બે, કસરતનો દાસ ફરજિયાત થતાં પિતાની સેવા કરવામાં વિઘ્ન એ હતા. સવાલ નંબર 5, સારા અક્ષર બાબતે ગાંધીજીના વિચારો જણાવો. તેના જવાબમાં આપણે લખીશું, ગાંધીજી નઠારા અક્ષરોને અધૂરી કેળવણીની નિશાની ગણે છે. તેમના મતે સારા અક્ષર એ કેળવણીનું આવશ્યક અંગ છે. સારા અક્ષર માટે બાળકે ચિત્રકળા શીખવી જોઈએ. ચિત્રકળા શીખવાથી બાળક સારા ચિત્રો દોરતા શીખે છે અને સારા અક્ષર કાઢતા શીખે છે. ચિત્રકળાને લીધે બાળકના અક્ષર નાની વયથી જ મોતીના દાણા જેવા થઈ શકે છે. સવાલ નંબર 6, જુદી જુદી ભાષાઓ વિશે ગાંધીજીના વિચારો જણાવો. તેના જવાબમાં આપણે લખીશું, ગાંધીજી માનતા હતા કે ઉચ્ચ શિક્ષણમાં માતૃભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, અરબી અને અંગ્રેજી ભાષાને પણ સ્થાન આપવું જોઈએ. અહીં સંસ્કૃત ભાષા લખવામાં થોડી ભૂલ થઈ છે, જે તમારે સંસ્કૃત સમજીને લખવું. ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે તો આ ભાષાઓ બોજારૂપ લાગતી નથી. એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખવવામાં આવે તો બીજી ભાષાનું જ્ઞાન સરળ થઈ જાય છે. હવે પ્રશ્ન નંબર 2, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અહીં કેટલાક શબ્દ આપેલા છે, એ શબ્દોને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. અરબી, ઇસ્લામ, ઋષિ, ખેડૂત, જ્ઞાન. અહીં ખેડૂત પછી જ્ઞાન શબ્દ આવશે, જે શબ્દકોશના ક્રમ મુજબ છે તે યાદ રાખવું જરૂરી છે. ફારસી, મજબૂત, માહિતી, સમિતિ અને સંસ્કૃત. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યપ્રયોગ કરો. એક, મનમાં સમસમી રહેવું. તેનો અર્થ થશે ધૂંધવાઈ ઉઠવું. તેનું વાક્ય બનાવીશું, શેઠે અપમાન કરતા નોકર મનમાં સમસમી રહ્યો. બે, ગેડ બેસવી, એટલે કે મનમાં ગોઠવાવું. તેનું વાક્ય બનાવીએ, સાહેબે દાખલો એ રીતે સમજાવ્યો કે મને ગેડ બેસી ગઈ. 3, લાજ જવી, જેનો અર્થ થશે આબરૂ કે પ્રતિષ્ઠા જવી. તેનું વાક્ય બનાવીશું, રમેશને પૈસા ગુમાવવા પડે એનો વાંધો નહોતો, પણ લાજ જાય એ પાલવે એમ નહોતું. હવે પ્રશ્ન નંબર 4, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. એક, ચીવટ, જેના સમાનાર્થી શબ્દ ચોકસાઈ અને કાળજી થશે. બે, કેળવણી, તેના સમાનાર્થી શબ્દ શિક્ષણ અને ભણતર થશે. 3, વિઘ્ન, એટલે કે અડચણ અને મુસીબત થશે. 4, મુક્તિ, જેનો અર્થ છુટકારો અને સ્વતંત્રતા થશે. 5, નિકટ, એટલે કે નજીક અને પાસે થશે. પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો. 1, કામનું, જેનો વિરુદ્ધાર્થી શબ્દ નકામું થશે. 2, ઇષ્ટ, તો અનિષ્ટ થશે. 3, ગણના, તો અવગણના થશે. 4, સ્મરણ, તો વિસ્મરણ. 5, ગમો, તો અણગમો. 6, વિઘ્ન, તો નિર્વિઘ્ન થશે. પ્રશ્ન નંબર 6, નીચેની કહેવતનો અર્થ સમજાવો. આવી બીજી 5 કહેવતો તમારા વડીલો પાસેથી લખી અને જાણો. પાકે ઘડે કાંઠા ન ચડે, તેનો અર્થ જોઈએ. ઘડો કાચો હોય ત્યારે એને કાંઠલો ચડી શકે, પણ અગ્નિમાં પકવા પછી તેને કાંઠલો ચડાવી શકાય નહીં. એટલે કે જે સમયે જે કામ કરવાનું હોય તે ન થાય અને સમય વિતે કરવામાં આવે તો તે પ્રયત્ન વ્યર્થ જાય છે. હવે આવી બીજી 5 કહેવતો જોઈએ. 1, પાણી વલોળે માખણ ન નીકળે. 2, બોલવું ને લોટ ફાકવો બે સારો ન બને. 3, મીઠા ઝાડના મૂળ ન કઢાય. 4, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યાં મોં ધોવા ન જવાય. 5, સાપને ઘેર પરોણો સાપ.
આ રીતે બીજી પાંચ કહેવત લખીશું. પ્રશ્ન નંબર 7. નીચેના વાક્યોમાંથી પ્રમાણવાચક વિશેષણો શોધીને લખો. મને અતિશય દુઃખ થયું. 2. અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી. 3. સંસ્કૃત શિક્ષકને ઘણું દુઃખ થયું. અહીં આપેલા વાક્યોમાંથી આપણે પ્રમાણવાચક જે કંઈ પ્રમાણ દર્શાવે છે એ વિશેષણ લખવાના છે. પહેલા વાક્યમાં અતિશય, બીજા વાક્યમાં તીવ્ર અને ત્રીજા વાક્યમાં ઘણું એ શબ્દો પ્રમાણવાચક વિશેષણ છે. પ્રશ્ન નંબર 8. તમારા જીવનમાં બનેલા તમને ગમતા 2 પ્રસંગો લખો. અહીં હું ઉદાહરણ રૂપે 2 પ્રસંગ કહું છું. તમારે તમારા જીવનના પ્રસંગો લખવાના છે. 1. એક સાંજે હું ઘેર ગયો. મારા મિત્રો મારે ઘેર આવ્યા હતા. મારા મમ્મી પપ્પા પણ હાજર હતા. જેવો હું ઘરમાં પ્રવેશ્યો કે તરત જ મિત્રોએ સમૂહમાં હેપી બર્થડે ટુ યુ કરી મને ગિફ્ટ આપી. ગિફ્ટનું રંગીન પેકેટ ખોલ્યું. એ ટેબ્લેટની ભેટ હતી. એની મદદથી જ હું સારા ગુણ મેળવીને વર્ગમાં પ્રથમ આવ્યો. આ પ્રસંગ મને કાયમ માટે યાદ રહી ગયો. બીજો પ્રસંગ લખીએ. શાળામાં વિવેકાનંદ જન્મ જયંતિની ઉજવણી હતી. એ પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓની નિબંધ સ્પર્ધા હતી. આ સ્પર્ધા મારી શાળામાં હતી. મેં પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. એ નિબંધ સ્પર્ધામાં મને પ્રથમ નંબર મળ્યો. સાંજે એક કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીને હાથે મને ઇનામ મળ્યું. એ ઇનામથી મને ખૂબ આનંદ થયો. આ રીતે તમારે તમારા જીવનના પ્રસંગો લખવાના છે. પ્રશ્ન નંબર 9. સૂચવા મુજબ કરો. 1. ગાંધીજીના જીવન પ્રસંગો એકત્ર કરો અને વાંચો. તમે ગાંધીજીની આત્મકથા, ઉમાશંકર જોશીનું પુસ્તક ગાંધી કથા, અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ શ્રી નારાયણભાઈ દેસાઈનું પુસ્તક છે એની અંદરથી ગાંધીજીના જીવન પ્રસંગો વાંચી શકો છો. 2. તમે વાંચેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગ લખો. હું અહીં એક પ્રસંગ લખું છું. એકવાર ગાંધીજી પરીક્ષા ખંડમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા આપી રહ્યા હતા. નિરીક્ષક પરીક્ષા ખંડમાં ચક્કર મારી રહ્યા હતા. તેમણે ગાંધીજીની ઉત્તરવહીમાં કેટલ શબ્દની જોડણી ખોટી જોઈ. નિરીક્ષકે ગાંધીજીને તે જોડણી બાજુના વિદ્યાર્થીમાંથી જોઈ લેવા કહ્યું. પણ ગાંધીજી ચોરીને પાપ ગણતા હતા. તેમણે બાજુના વિદ્યાર્થીમાંથી ચોરી કરી નહીં. મને આ પ્રસંગ ખૂબ ગમ્યો. તમને મનગમતો પ્રસંગ લખી શકો છો. 3. આ પ્રસંગમાંથી તમને ગમતા ગાંધીજીના સદગુણોની યાદી તૈયાર કરો. આ પ્રસંગમાંથી મને ગમતા ગાંધીજીના સદગુણો. 1. ચોરી કરવી નહીં. 2. પોતાના બળે જ આગળ આવવું. 3. પ્રલોભનથી ચલિત ન થવું. એ સદગુણો મને ગમ્યા. 4. તમે લખેલો પ્રસંગ પ્રાર્થના સભામાં વાંચો. અહીં આપણે જે પ્રસંગ લખ્યો છે તે તમારે પ્રાર્થના સભામાં વાંચવાનો છે. 5. તમને આ પ્રસંગ શા માટે ગમ્યો તે તમારા મિત્રો સમક્ષ કહો. શિક્ષકે ગાંધીજીને કોપી કરવા કહ્યું પણ ગાંધીજીએ ચોરી ન કરી. આ પ્રસંગમાંથી મને પણ ચોરી ન કરવાની પ્રેરણા મળી. તેથી મને આ પ્રસંગ ગમ્યો. હવે પ્રશ્ન નંબર 10. તમારા જીવનમાં બનેલા એકાદ બે સારા પ્રસંગો યાદ કરીને લખો અને તેને વર્ગ સમક્ષ વાંચી સંભળાવો. અહીં આપણે પ્રશ્ન નંબર 8માં થોડી વાર પહેલાં 2 સારા પ્રસંગો વાંચ્યા. એ પ્રસંગો આપણે અહીં લખી શકો છો અથવા એની સિવાયના પણ બીજા 2 પ્રસંગ તમે લખી શકો છો. હવે આપણે પ્રવૃત્તિ વિશે જાણીએ. અહીં 3 પ્રવૃત્તિઓ આપેલી છે. ગાંધીજીની આત્મકથામાંથી ચોરી અને પ્રાયશ્ચિત પ્રકરણ વાંચો. 2. સ્વતંત્ર સેનાની અથવા ગાંધી વિચારધારા સાથે જોડાયેલા કાર્યકરની મુલાકાત ગોઠવો અને તેમને પૂછવાના પ્રશ્નોની યાદી તૈયાર કરો. 3. શાળા પુસ્તકાલયમાંથી ગાંધીજી વિશે લખાયેલા પુસ્તકો મેળવીને વાંચો. અને નીચે કેટલીક આત્મકથાઓ આપેલી છે. જેવી રીતે ગાંધીજીએ પોતાની આત્મકથા લખી છે એવી રીતે નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોલી, ગુણવંત શાહ અને ચંદ્રકાંત પંડ્યાએ પણ પોતાની આત્મકથાઓ લખી છે જે તમે તમારી શાળાના પુસ્તકાલયમાંથી મેળવીને વાંચી શકો છો. પ્રવૃત્તિ નંબર 1માં ગાંધીજીની આત્મકથા તે આપણે મેળવવાની છે અને વાંચવાની છે અને તેમાંનો પ્રસંગ ચોરી અને પ્રાયશ્ચિત એ પ્રસંગ વાંચવાનો છે અને તમારે તમારી પ્રાર્થના સભામાં રજૂ કરવાનો છે. બીજી પ્રવૃત્તિ છે સ્વાતંત્ર સેનાની અથવા ગાંધી વિચારધારા સાથે જોડાયેલા કાર્યકરની મુલાકાત જે તમારા શિક્ષક દ્વારા લેવાની છે. પરંતુ એ મુલાકાત લેતી વખતે તમે એને શું પૂછશો તે પ્રશ્નોની યાદી તૈયાર કરવાની છે. અહીં આપણે કેટલાક પ્રશ્નો જોઈએ. 1.
તમે ક્યારથી ગાંધી વિચારધારામાં માનો છો? બે, તમને ગાંધીજીના જીવનના કયા કયા પ્રસંગો ખૂબ ગમે છે? ત્રણ, તમે કોની પ્રેરણાથી આ કાર્યમાં જોડાયા હતા? ચાર, તમારા જીવનમાં સૌથી વધુ પ્રેરણા આપતો ગાંધીજીનો કયો પ્રસંગ છે? આ રીતે આપણે તેમને પ્રશ્નો પૂછી શકીએ. પ્રવૃત્તિ નંબર ત્રણ, ગાંધીજી વિશે લખાયેલા પુસ્તકો. ગાંધીજીએ પોતે લખેલી આત્મકથા સત્યના પ્રયોગો. બીજું, ગાંધી કથા, જે ઉમાશંકર જોશીએ લખેલો છે. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ, જે શ્રી નારાયણભાઈ દેસાઈએ લખેલું છે. આ ઉપરાંત અનેક પુસ્તકો ગાંધીજી વિશે લખાયેલા છે, જે તમે ઓનલાઈન નેટ પરથી કે પછી તમારી શાળાના પુસ્તકાલયમાંથી મેળવીને વાંચી શકો છો. આ રીતે આપણી ત્રણેય પ્રવૃત્તિઓ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5, 6, 7 અને 8ના ગુજરાતી વિષયના તમામ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નના વિડીયો આપણી ચેનલ પરથી મળી રહેશે. થેન્ક યુ દોસ્તો, એડ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. આભાર દોસ્તો.